મિત્રો, પાર્ટ 1 માં તમે જોયું કે ભરતસિંહ એમની બેનના લગ્ન કોઈ ગરીબ અને સંસ્કારી છોકરા જોડે કરાવવા માંગતા હોય છે અને પ્રકાશ એમની નજરમાં એકદમ ટપોરી જેવો હોય છે, પણ પ્રકાશના દોસ્તે એમની આંખો ઉઘાડી નાખી. અને બીજી બાજુ રાજ પણ એના દીકરાના લગ્ન ભરતસિંહની બેન સાથે કરાવવા માંગતો હોય છે. તો આ વિડીયોમાં જોવાનું એ છે કે નિધિના લગ્ન કિશન સાથે થશે કે પ્રકાશ સાથે. પૂરો વિડીયો જોજો મિત્રો, બહુ જ મજા આવશે. જિંદગીમાં પહેલી વાર કોઈને ઓળખવામાં મેં આવડી મોટી ભૂલ કરી. લોકો 5-25 દાન કરે એ તો જોયું હતું, પણ આ છોકરાએ ગરીબ અને અનાથ પાછળ કરોડોનું દાન કરી નાખ્યું. ખરેખર આના જેવું કોઈ ના થઈ શકે, અને આના જેવો છોકરો મને ક્યાંય એટલે ક્યાંય ના મળે. આ રિક્ષાવાળે જે આના વિશે કહ્યું એના ઉપરથી તો હું આની થોડી પરીક્ષા લઈશ, અને જો એમાં પાસ થશે અને એની મરજી હશે તો મારી બેનના લગ્ન એની સાથે જ કરાવીશ. લાય, પેલા બજારમાં જઈ આવવા દે, પછી મળું એને. ઓ હેલો. હા હા, તમે જ. શું હું થોડી વાર તમારી સાથે વાત કરી શકું છું? અરે થોડી વાર શું કામ, જો તમારી ઈચ્છા હોય તો આખો દિવસ વાત કરી શકો છો. આવો આવો બેસો. બોલો, શું વાત કરવી છે? જો, મને વધારે વાત ગુમાવવાની આદત નથી, એટલે હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. આઈ લાઈક યુ. સેમ ટુ યુ, લાઈક યુ ટુ. ખરેખર તમે બધાથી કંઈક અલગ જ છો, એટલે મને તમારી આ અદા ગમી ગઈ. સારું કહેવાય કે તમને મારી આ અદા ગમી ગઈ. બાકી મારી આ અદા જોઈને ઘણા લોકો મને ખોટો સમજે છે, જેમ કે તમારા ભાઈ જ. હા, જો હું તમને ખાસ આ જ વાત કરવા માટે અહીંયા આવી હતી. જો મારા ભાઈ મારા લગ્ન કરાવવા માટે કોઈ સારો છોકરો ગોતી રહ્યા છે, તો તમે મારા ભાઈની નજરમાં કંઈક એવું કરો કે એ તમને ગમાડી લઈ. ઓહ, એટલે એવું છે એમ ને. સારું, તમે આ ચિંતા છોડી દો, હું કંઈ પણ કરીને તમારા ભાઈને મનાવી જ લઈશ. સારું, તો ચલો હું નીકળું, મારા ભાઈ બજારમાં જ ગયા છે, એ આવતા જ હશે. હા સારું, જાઓ. અરે રે, આ શું થઈ ગયું, આખો પ્લાન જ ઊંધો થઈ ગયો. ખરેખર યાર, તું મારા માટે બહુ જ લકી કહેવાય. તારા જોડે દોસ્તી શું થઈ, મને સીધી જીવન સાથીની જ ઓફર મળી ગઈ. અરે ભાઈ, એમાં હું ક્યાંથી લખી, આ બધા તો કુદરતના લેખ છે. અરે નિધિ, તું અહીંયા શું કરે છે? કઈ નહીં ભાઈ, એક કામથી આવી હતી. સારું સારું, જા આવે ઘરે, મારે એક કામ છે એ પતાઈને આવું. હા ભાઈ, અને એક વાત કહું? હા હા બોલ. ભાઈ, તમે અહીંયા છો તો તમારો બિઝનેસ કોણ મેનેજ કરે છે? અરે બેન, તું એની ચિંતા ના કર, મારા બંને હાથમાં કમાઈ છે. તોય પણ તમે આ બધું મેનેજ કઈ રીતે કરો છો? જ્યારે પણ હું બહાર આવું છું ત્યારે મારા એમ્પ્લોયીઝ મારું કામ હેન્ડલ કરે છે, અને બિઝનેસના સિવાય ટ્રેડિંગ પણ એક રસ્તો છે પેસિવ ઇન્કમ અર્ન કરવાનો. તમે ટ્રેડિંગ જ કેમ ચૂઝ કર્યું? સૌથી પહેલા તો ટ્રેડિંગ તને ગમે ત્યારે આપણા ફોનથી અર્ન કરવાનો ચાન્સ આપે છે. બીજું, ટ્રેડિંગ તને અલગ અલગ ચીજોમાં ઇન્વેસ્ટ કરીને આપણો પોર્ટફોલિયો ડિવર્સિફાઈ કરવાનો મોકો આપે છે, અને જો એક ઇન્વેસ્ટમેન્ટ કામ નથી કરતી તો બીજી એને બેલેન્સ કરી શકે છે, અને તારે વધારે ફંડ્સની જરૂર નથી હોતી. તું બસ $20 સ્ટાર્ટ કરી શકે છે. ઓક્ટા એફએક્સ એક રિલેબલ ગ્લોબલ બ્રોકર છે જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટના એસેસ આપે છે. પણ તમે આટલા બીઝી શેડ્યુલમાં ટ્રેડિંગ શીખી કઈ રીતે? જો બેન, ઓક્ટા એફએક્સ એક ડેમો એકાઉન્ટ આપે છે જેમાં તમે ટ્રેડિંગ પ્રેક્ટિસ કરવા માટે વર્ચ્યુઅલ મની યુઝ કરી શકો છો, એ પણ કોઈ પણ રિયલ ફંડ્સ લગાવ્યા વગર. ઓક્ટા એફએક્સ ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે, જેમ કે વેબિનાર્સ, ટ્યુટોરિયલ્સ, આર્ટિકલ્સ, ટ્રેડિંગના ઇન્સ અને આઉટ શીખવા માટે. ઓક્ટા એફએક્સ તારી બેસ્ટ હેલ્પ કરે છે ટ્રેડિંગના સક્સેસ થવા માટે. જો તારે પણ ફાઇનાન્શિયલ સેલિબ્રિટી વધારે જોવે છે, ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી એપ ડાઉનલોડ કરો અને મારો પ્રોમો કોડ પ્રકાશ યુઝ કરીને તમારું ડિપોઝિટ ડબલ કરો. શું વાત છે ભાઈ, આ તો બહુ જોરદાર એપ છે, હું અત્યારે જ ડાઉનલોડ કરું છું ઓક્ટા એફએક્સ. સારું સારું, તું હવે ઘરે જા, હું આવું થોડી વારમાં. ઓહો, શું વાત છે, આવી ગયા. આમને જોઈને લાગતું તો નથી કે આ મારી વાત પ્રેમથી સમજે. આમને તો મારે મારી રીતે જ મનાવવો પડશે. હવે તું ખાલી જોયા કર.
શું થયું? કેમ આમ મારી વચ્ચે આવીને ઉભો રહી ગયો? વચ્ચે આવવાનું કારણ એ જ છે કે તમારા હાથમાં જે થેલી છે એમાં મને દારૂની બોટલ જેવું કંઈક લાગે છે. જરા બતાવશો એમાં શું છે? હા, આમાં દારૂની બોટલ જ છે, પણ તારે એનાથી શું લેવા દેવા? ચલા ટામ સાઈડમાં. સોરી સેઠ, આ ગામમાં દારૂ લઈ જવું અલાઉડ નથી. ઓ, એટલે શું તું આ ગામનો સરપંચ છે? ના, હું આ ગામનો સરપંચ તો નથી, પણ હું એવું ઈચ્છું છું કે આ ગામમાં કોઈ આવા ખોટા વ્યસનો કરીને બે મોત ના મરે. અબે, એ બધું અમારે જોવાનું છે, તો ચૂપચાપ સાઈડ માટી જા, નહીં તો મારે ખોટો તારા ઉપર હાથ ઉપાડવો પડશે. અરે ઓ શેઠ, હું તમારી ઇજ્જત કરું છું તો તમે મારી બી ઇજ્જતી ના કરો. મેં કીધું ને, આ ગામમાં દારૂ નહીં લઈ જવા દઉં એટલે નહીં જ લઈ જવા દઉં. બે, તું છે કોણ મને રોકવા વાળો? જો થોડી વાર પહેલા તમારી બેન મને મળીને ના ગઈ હોત ને, તો આ તમારો હાથ તૂટીને નીચે પડ્યો હોત. શું મારી બેન તને મળવા આવી હતી? પણ કેમ? કેમ કે એ મને પસંદ કરે છે, અને એ મને કહીને ગઈ છે કે મારા ભાઈ મારા માટે છોકરો ગોતી રહ્યા છે, તો તમે કંઈ પણ કરીને મારા ભાઈને મનાવજો, અને એમની નજરમાં કંઈ એવું સારું કામ કરજો કે મારા ભાઈ તમને ગમાડી લે. વાહ, મારી બેન તને કહીને ગઈ કે મારા ભાઈની નજરમાં સારું કામ કરજો, તોય તું મારી સામે પડી રહ્યો છે? તમારી સામે પડીને હું સારું કામ કરી રહ્યો છું ને, તમને દારૂ પીતા રોકું છું, તો બોલો આવડી કયું ખોટું કામ છે? તું કંઈ જ ખોટું કામ નથી કરી રહ્યો. સાચું કહું ને, તું બહુ એટલે બહુ જ સારું કામ કરી રહ્યો છે, અને આ દારૂની બોટલ હું લઈને આવ્યો એ ફક્ત મારું એક નાટક હતું. થોડી વાર પહેલાં તારા રિક્ષાવાળા દોસ્તે મને તારી બધી જ વાત કીધી કે તારું ફેમિલી કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યું, એ પછી તે ગરીબો અને અનાથોને દાન કર્યું અને બાકડે બેસીને ગામની રખેવાળી કરે છે, અને એ આ બધી વાતો સાંભળતા જ તું મને ગમી ગયો, એટલે જ હું તારી પરીક્ષા લેવા માટે દારૂની બોટલ લઈને ગામમાં જતો હતો. પણ ખરેખર તે દારૂની બોટલ ગામમાં ના જ જવા દીધી, અને તારા જેવો છોકરો મારી બેનને મળવો એ અમારા માટે બહુ જ નસીબની વાત છે. તો બોલ, તારું શું કહેવું છે? અરે, એમાં કહેવાનું શું હોય, તમે કીધું એટલે ફાઇનલ. સારું, તો હવે આપણે વધારે મોડું નથી કરવું, આપણે આવતીકાલે જ ભગવાનની સાક્ષીમાં તમારી સગાઈ કરી નાખીએ. તો જો, મારા આગળ પાછળ તો કોઈ છે જ નહીં, તો તમે મને આજે કહેશો તો હું તો આજે તૈયાર છું સગાઈ માટે. અરે ના ના, આજે મને થોડી તૈયારી કરી લેવા દે, અને કાલે સવારે વહેલા મંદિરે આવી જજે, આપણે અહીંયા જ તમારી સગાઈ કરી નાખીશું. હા સારું, કંઈ વાંધો નહીં, ચલો તો મળીએ કાલે. ઓકે, ડન. ખરેખર યાર, તું મારા માટે બહુ એટલે બહુ જ લકી છે. હું તારા માટે લકી છું, પણ તું મારા માટે બહુ એટલે બહુ અનલકી છે. અને હા સાંભળ, કાલે તારા ભાઈની સગાઈ છે, તો તારે કાલે ક્યાંય બહાર જવાનું નથી, ટાઈમસર અહીંયા આવી જજે. અરે, મારા ભાઈની સગાઈ હોય તો હું ક્યાંય જતો હોય? ચલ કાલે મળું. અરે ભાઈ, આવી ગયા તમે? હા, અને પેલા મને એમ કહે છે કે તું કોને પૂછીને ગામની બહાર ગઈ હતી? અરે કઈ નહીં ભાઈ, એ તો હું ખાલી મંદિરે દર્શન કરવા ગઈ હતી. મંદિરે દર્શન કરવા ગઈ હતી કે પેલા ટપોરીને મળવા? શું, પણ તમને આવું કોણે કીધું? એ ટપોરીએ જ. શું કીધું એને તમને? કે તું એને પસંદ કરે છે, અને તે એને એમ પણ કીધું કે મારા ભાઈની નજરમાં એવું કંઈક કરજો કે તમને ગમાડી પણ લે, રાઈટ ને? ભાઈ, હવે તમે બધું જાણી જ ગયા છો, તો તમારાથી છુપાવવાનો શું મતલબ? અને ખબર નહીં એ છોકરામાં એવું તે શું છે કે એને જોતા જ એ મને ગમવા લાગ્યો. પણ ભાઈ, જો તમને એનાથી નફરત હોય તો હું તમારા ઉપરવટ નહીં જાઉં, કેમ કે તમે અત્યાર સુધી મને બહુ જ લાડથી ઉછેરી છે. હા, અને એટલા માટે જ હું તારા માટે કોઈ સારા છોકરાની તલાશ કરતો હતો, પણ આજે મને તારા માટે છોકરો મળી ગયો છે. શું? પણ કોણ? એ જ ટપોરી. ના હોય ભાઈ, સાચું? હા, આજે જેવો જ હું બજારમાં જવા નીકળ્યો એ પછી તમે મારી સગાઈ એની સાથે કાલે જ નક્કી કરીને આયા? હા. થેન્ક યુ સો મચ ભાઈ, આજે તો તમે મારું દિલ ખુશ કરી નાખ્યું. સારું સારું,
જા હવે આરામ કર, કાલ સવારે વહેલા તૈયાર થઈ જજે. ઓકે ભાઈ. અરે કિશન, ક્યારે આવ્યો તું અને કેમ આટલો ચિંતામાં છે? પપ્પા, આખી બાજી ઊંધી થઈ ગઈ. તમારા પાર્ટનર ભરતસિંહે પેલા છોકરાને પસંદ કરી લીધો. શું વાત કરે છે? તો હવે આપણે શું કરશું? હવે તો આપણે છોકરાને રસ્તામાંથી હટાવવો પડશે, પણ બળથી નહીં, કરથી. પણ કઈ રીતે? મારી અને એની દોસ્તી થઈ ગઈ છે અને કાલે સગાઈ કરવા જવાનું છે. એ સમયે હું વાહ દીકરા વાહ, આ પ્લાન તારો 101% સક્સેસફુલ થશે. બસ ત્યારે હવે પડવા દો સવાર અને જોવો મારો કમાલ. બેસ નિધિ, અહીંયા એ આવે એટલે સાથે જ જઈએ અંદર. શું ભાઈ, ગુડ મોર્નિંગ. અરે આવી ગયો મારા વાલા, વેરી ગુડ મોર્નિંગ. લો ભાઈ, આ ગરમીમાં ઠંડી ઠંડી સોડા પીઓ. થેન્ક યુ મારા ભાઈ. સગાઈ કરવા નીકળ્યો તો બિચારો હવે થોડી જ વારમાં સ્મશાન ઘાટે જશે. નિધિ, બહુ વાર થઈ, કેમ હજુ આવ્યો નહીં? જય માતાજી. જય માતાજી. આય આય. અને પેલા પ્રકાશને જોયો તો? ના, કેમ, શું થયું? થયું તો કંઈ નથી, પણ હજુ સુધી આવ્યો નથી. ભાઈ આવી જશે, કંઈક કામમાં હશે, થોડી રાહ તો જોવો. એ જીવતો રહેશે તો આવશે ને, જોવો તમ તમારી ની રાહ. જોવો ભાઈ, આ છે આપણા માર્ગનો કાંટો. તો આવા કાંટાને જીવતો ના રખાય, તોડી નાખો આને. ભાઈ, આટલો બધો સમય થઈ ગયો, કેમ આ હજુ સુધી આયા નહીં? અત્યાર સુધી તો એમને આવી જવું જોઈએ. હા, હું પણ એ જ વિચારું છું, શું થયું હશે એને? ખરેખર આમને તો બહુ મોડું કરી નાખ્યું, મારે કંપની જવાનો ટાઈમ પણ થઈ ગયો. સાંભળો, હું જાઉં છું, જો પ્રકાશ આવે તો એને કહી દેજો કે એને મોડું થતું હતું એટલે જતો રહ્યો. હા સારું, જાઓ, ખોટો તમે તમારો ટાઈમ ના બગાડો.
અરે રે રે, નિધિ અને એનો ભાઈ મંદિરે તારી રાહ જોઈ રહ્યા છે અને તું અહીંયા બેહાલ થઈને પડ્યો છે. જા ફટાફટ, સગાઈ નથી કરવી. હસીલો લુખાઓ હસીલો, જેટલું હસવું હોય એટલું, પણ હવે તમને રોતાય નહીં આવડે. સિંહ નો જયારે શિકાર કરવાનું વિચારો તો એને પૂરો જ કરી દેવાનો, કેમ કે સિંહ જયારે નોર્મલ હોય ત્યારે એનામાં તાકાત તો હોય જ છે, પણ જો કોઈ સિંહ ને છંછેડે અને એને ઘાયલ કરે ત્યારે એની તાકાત બમણી થઈ જાય છે. સોરી ભરતભાઈ, મને માફ કરજો, હું આ મારા દીકરાના લગ્ન તમારી બેન સાથે કરાવવા માંગતો હતો એટલે મેં આવું કર્યું. ઓ, એટલે આ તારો દીકરો છે એમ, અને તું ત્યાં આવીને મારી સામે ભોળું બનવાનું નાટક કરતો હતો. નહીં, સોરી ભરતસિંહ, મને માફ કરી દો, આજ પછી આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. આજે પહેલી અને છેલ્લી વાર હું તમને માફ કરું છું, પણ જો આજ પછી આવી ભૂલ ભૂલથી પણ કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં થાય. ચલો નીકળો. હું અહીંયા પહોંચ્યો એ તો બરાબર, પણ તમે અહીંયા કઈ રીતે પહોંચ્યા? એ આ તારા દોસ્ત રિક્ષાવાળાના કારણે, જ્યારે મેં તારી મંદિરે રાહ જોતા હતા ત્યારે. નિધિ, જો પેલો રિક્ષાવાળો પ્રકાશનો દોસ્ત છે અને આને જરૂર ખબર હશે કે પ્રકાશ ક્યાં છે. ચાલતો. એ ભાઈ, પેલા તારા દોસ્ત પ્રકાશને જોયો હતો? અરે શેઠ, હું સવારની અનેક ગોતી રહ્યો છું. એનો સવારમાં મારામાં ફોન આવ્યો હતો અને એ મને કહેતો હતો કે હું યુટી લેવા જઉં છું અને તારામાં લાઈવ લોકેશન નાખું છું, તું ડાયરેક્ટ ત્યાં આવી જજે. પણ આ એનું લોકેશન ક્યાંનું ક્યાંય ફરી રહ્યું છે મને તો કંઈ ખબર નથી પડતી. લાય તો એક મિનિટ બતાય તો મને. અરે, આ તો ચાંદખેડામાં મારી જે સાઈડ છે ત્યાંનું જ બતાવે છે. આ વળી ત્યાં શું કરે છે? ચાલતો ફટાફટ રિક્ષા ભગાય તો ત્યાં. વાહ, એટલે આ નંગના કારણે તમે મારા સુધી પહોંચી ગયા એમ ને? હા, અને ચલો વધારે મોડું ના કરશો, જઈએ મંદિરે. વિંટી પહેરવાનું મુહૂર્ત વીતી જાય છે. અરે, એમાં મંદિરે જવાની ક્યાં જરૂર છે? તમારા ભગવાન તમારી સામે જ ઊભા છે. એટલે હું કઈ સમજ્યો નહીં. જેના કારણે આપણને બે ટાઈમ જમવાનું મળતું હોય ને તો આપણા માટે આપણો સાચો ભગવાન એ જ કહેવાય, એટલે કે તમારી સાઈડ, તમારી રોજી. ખરેખર તારા જેવા વિચારો કોઈ વિચારી પણ ના શકે. આજે હું બહુ એટલે બહુ જ ખુશ છું. આ લે નિધિ. ચમકે છે કેવા કિસ્મત ના તારા, તારા જેવા અમને મળ્યા ચાહનારા. હો, તારા છે
में जोया करो हसता रहो ये भी दुआ करो तारो साथ मड़ो ने जन्नत मड़ी गई तारो साथ मड़ो ने जन्नत मड़ी गई। तो मित्रों वीडियो केवो लाग्यो कमेंट में जरूर कहजो। अने हाँ मित्रों तमे एक्स्ट्रा इनकम कमावानुं चालू करी दो ए पण ओक्टा एफएक्स थी। तो मित्रों हवे तमे डाउनलोड करो ओक्टा एफएक्स ट्रेडिंग एप जेनी लिंक मैं डिस्क्रिप्शन में आपेली छे अने मारो प्रोमो कोड प्रकाश यूज करो तमारी डिपोजिट डबल करवा माटे।